तो चलो मित्रों हवे आपणे आगळ वध्या चेप्टर नी अंदर हवे आपणे जोवानुं छे दिवासळीनो इतिहास बराबर छे जेनी आपणे चर्चा लास्ट लेक्चर में करी हती के आ दिवासळीनो इतिहास आपणे आवता क्लास में जोईशुं। तो शुं कहे छे के भाई दिवाळीनो इतिहास जे छे ए खूब ज जूनो छे। भाई दिवासळी एवुं नथी के आजकालथी वपराई रही छे, वर्षो जूनी छे, बराबर छे। भाई शुं के सांभळजो, प्राचीन इजिप्त में लगभग 5000 वर्ष पहेलानी वात छे। प्राचीन इजिप्त में लगभग 5000 वर्ष पहला पाइन वुडना नाना नाना टुकड़ाओं ने, खास समझो, पाइन वुड नामनु झाड छे एना नाना नाना टुकड़ाओं ने सल्फर में डूबाड़ीने दिवासरी तरीके वापरवामां आवतुं हती। बराबर, लाकड़ा तरीके कया लाकड़ानो यूज करतो? पाइन वुड। सेमा डूबाड़वानो? सल्फर में, अने एनो दिवासरी तरीके यूज करता हता। अर्वाचीन सुरक्षित दिवासरी फक्त 200 वर्ष पहला ज बनावामां आवी छे। अत्यारे जे आपणे वापरीए छीए ने ए दिवासरी एम कहे छे के 200 वर्ष पहला ज बनी छे, पण खरेखर આજે પાઇન વુડના ટુકડામાંથી જે દિવાસરી બનતી એ તો ભાઈ વર્ષો જૂની વાત છે, બરાબર છે, ઇજિપ્તની વાત છે, 5000 વર્ષ પહેલાંની વાત છે। ઓકે, આગળ વધે ચાલો, શું કહે છે કે ભાઈ યોગ્ય લાકડાની બનાવેલી સળીના માથા પર, ભાઈ અત્યારે આપણે જે યુઝ કરીએ છીએ તે દિવાસરીની વાત કરીએ તો શું કહે છે કે સળીના માથાની ઉપર એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ, પોટેશિયમ ક્લોરેટ અને થોડા ગુંદર સાથે સફેદ ફોસ્ફરસ લગાડવાનો। ભાઈ દિવાસરીનું જે માથું હોય ને, તમે જોશો ને દિવાસરી મોસ્ટલી તેને માથા પર તમને કારા સ્પડતો ભાગ કે થોડો રાખોડી કલર જેવો ભાગ તમને દેખાશે, બરાબર છે। તો એમાં રાખોડી તો ના હોય, કાળા સ્પડતો જે ભાગ દેખાય એની અંદર આ લોકો શું કહે છે કે કયા કયા પદાર્થો ભરેલા હોય? એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ, પોટેશિયમ ક્લોરેટ અને થોડા ગુંદરની સાથે સફેદ ફોસ્ફરસ લગાડવામાં આવેલો હોય છે, બરાબર છે। આગળ વધીએ, ભાઈ જ્યારે કોઈ ખરબચરી સપાટી પર એને ઘસવામાં આવે ને ત્યારે ઘર્ષણની ઉર્જાને લીધે સફેદ ફોસ્ફરસ સળગી ઉઠે છે, બરાબર છે। કોઈ પણ આપણે ખબર છે કે દિવાસરી સળગાવી હોય તો પેલી ઘર્ષણ વાળી સપાટી બોક્સ પર હોય ત્યાં આપણે ઘસીએ, એને લીધે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સફેદ ફોસ્ફરસ જે છે ને એ સળગી ઉઠે, બરાબર છે। આગળ વધીએ, આ રીતે દિવાસળીના દહનની શરૂઆત થઈ, બરાબર છે। જો કે શું કહે છે સાંભળતા રહેજો, જો કે સફેદ ફોસ્ફરસ જે છે એ દિવાસળીનું ઉત્પાદન કરનારા કામદારો તથા વાપરનારાઓ માટે જોખમી છે। ભાઈ ફોસ્ફરસનું દહન થવું એ આપણા માટે જરા જોખમી છે, અથવા તો જે ફેક્ટરીમાં દિવાસળી બનતી હોય તેના કારીગરો માટે, કામદારો માટે આ ફોસ્ફરસ સાથે કામ કરવું જરા અઘરું છે। એટલે શું કહે છે કે આમાં થોડો સુધારો લાવવાની જરૂર છે કે જે ડેન્જર કામ છે, જોખમભર્યું કામ છે તે ઓછું કરી દીધું। કેવી રીતે ઓછું કર્યું તે તમે ખાસ સાંભળજો કે આજકાલ જે દિવાસળી આપણને મળે છે ને, શું કહે છે કે આજકાલ સુરક્ષિત દિવાસળીના માથા પર ફક્ત અને ફક્ત એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ જ લગાવવામાં આવે છે, ફોસ્ફરસ લગાવવાનું નથી જોઈલો। અને કરવાનું શું, હજુ ખાસ સાંભળજો, જે ઘસવાની સપાટી હોય ને, મેચ બોક્સની સાઈડ પર બે સપાટી ઘસવાની હોય ને, એની ઉપર પાવડર કરેલો કાચ તથા થોડો ફોસ્ફરસ જે ખૂબ જ ઓછો જોખમી છે અને જે લાલ રંગનો હોય છે, બરાબર છે। ઘસવાની સપાટી પર પાવડર એટલે પેલો કાચ હોય ને એનો ભૂકો કરી નાખેલો હોય, પાવડર કરી દીધેલો હોય, બરાબર છે। તો એ રીતનો તમારે કાચ એટલે કે પાવડર કરી દીધેલો કાચ લગાવેલો હોય અને લાલ ફોસ્ફરસ જે ખૂબ જ ઓછો જોખમી છે તે મૂકેલો હોય, એટલે જોખમ તમે વિદ્યાર્થી મિત્રો ચેક કરી શકતા હશો કે ઘટી ગયું। આગળ વધીએ, શું કહે છે કે ભાઈ જ્યારે પણ દિવાસળીને સપાટી પર ઘસવામાં આવે છે ત્યારે કેટલાક લાલ ફોસ્ફરસનું સફેદ ફોસ્ફરસમાં રૂપાંતર થાય છે, જે તરત જ દિવાસળીના માથાવળ પર રહેલા પોટેશિયમ ક્લોરેટ સાથે જરૂરી પ્રક્રિયા કરે અને એન્ટીમની ટ્રાયસલ્ફાઇડને સળગાવવામાં મદદ કરે છે, ગરમી ઉત્પન્ન કરે એટલે કે દહન શરૂ થાય પછી, બરાબર છે। શું કહે છે કે ભાઈ કેટલોક જે લાલ ફોસ્ફરસ જે છે એનું સફેદ ફોસ્ફરસમાં રૂપાંતર થાય, આપણે પેલું ઘસીએ એટલે તરત આગ પકડી લેશે, એટલે શું કહે છે કે એ જે ગરમી ઉત્પન્ન થશે તો તરત જ દિવાસળીના માથા પર પેલો જે પોટેશિયમ ક્લોરેટ આપણે ભર્યો છે એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે અને એન્ટીમની ટ્રાયસલ્ફાઇડને સળગાવી દેશે, જરૂરી ગરમી ઉત્પન્ન કરે, દહન ચાલુ થઈ જાય, બરાબર છે। એટલે આ લોકો શું કહે છે કે આપણે એટલું અત્યારે પણ જોઈ શકીએ છીએ આ પ્રવૃત્તિ પરથી કે જ્યાં સુધી જ્વલનશીલ પદાર્થ, બરાબર છે, જ્યાં જ્વલનશીલ પદાર્થ જે છે એનું ત્યાં સુધી દહનની શરૂઆત નહીં થાય જ્યાં સુધી તેનું તાપમાન જ્વલન બિંદુ કરતાં નીચું હોય।
ज्वलन बिंदु करता तापमान ऊंचू जाए पछी ज कोईपण पदार्थ सड़गवानी शुरुआत करे। ज्यां सुधी ज्वलन बिंदु सुधी तापमान नहीं पहुँचे, आ वस्तु आपने गई काल वीडियो में जोई थी, आ वीडियो में हूँ समझाई रह्यो छुं कि कोईपण ज्वलनशील पदार्थ ज्यां सुधी पोतानुं ज्वलन बिंदु जेटलुं तापमान उत्पन्न न करे त्यां सुधी सड़गवानी शुरुआत करतो नथी, बराबर छे। हजु आपने आगळ वधीए। भाई तमे क्यारे जोयुं छे के प्रज्वलित स्टव पर कढ़ाई ने जो लांबो समय राखवामां आवे तो तेमां रहेलुं तेल सड़गी उठे छे। क्यारेक क्यारेक केवुं थाय तेल आग पकड़ी ले, बराबर छे, પણ એ અમુક રેર કિસ્સામાં આપણે એવું જોયું હશે, બરાબર ને। હજુ આગળ વધીએ, શું કહે છે કે ભાઈ કેરોસીન અને લાકડું ઓરડાના તાપમાને આગ પકડતું નથી। વાત તો સાચી છે કે કેરોસીન મૂકેલું હોય આપણા રૂમમાં, લાકડું મૂકેલું હોય તો ઓરડાનું જે આપણું તાપમાન હોય, રૂમ ટેમ્પરેચર જે કહેવાય, એ તાપમાન પર કંઈ એની માટે ઓટોમેટિક સળગવા નથી લાગતું લાકડું કે કેરોસીન। પરંતુ જો કેરોસીનને થોડુંક ગરમ કરવામાં આવે તો આગ પકડી લઈએ, આપણને ખબર છે। પણ જો લાકડાને થોડું ગરમ કરીએ તો એ આગ પકડશે નહીં, એ પણ આપણને ખ્યાલ છે। ગઈકાલે પ્રવૃત્તિ જોઈ લે, દીવાસળીની મદદથી લાકડું સળગાવવાની કોશિશ કરીએ, નહીં સળગે કારણ કે જ્વલન બિંદુ એનું ઊંચું છે, બરાબર છે। તો શું કહે છે આગળ વધીને કે ભાઈ આનો મતલબ એમ થયો કે કેરોસીનનું જ્વલન બિંદુ લાકડા કરતાં નીચું છે, વાત બરાબર ને। કેરોસીન જે છે ને એને તાપમાન ઓછું જોઈએ, લાકડા કરતાં પણ એકદમ ઓછું તાપમાન, જરા નાની અમથી ચીનઘારી પણ આપી દેશો ને તો કેરોસીન તો ફટાફટ આગ પકડી જાય। એટલે શું કહે છે કે કેરોસીન જે છે એનું જ્વલન બિંદુ કેવું છે વિદ્યાર્થી મિત્રો, લાકડા કરતાં પણ નીચું છે। એનો મતલબ એમ થયો કે કેરોસીનનો સંગ્રહ કરવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ ભાઈ। ઘરમાં કેરોસીન કોઈ જગ્યા પર મૂકેલું હોય બહુ સાવચેતીપૂર્વક મૂકવું પડશે ભાઈ, નહીં તો ફટાફટ એ તો આગ પકડી લે, બરાબર છે। હજુ આપણે આગળ વધીએ ભાઈ, શું કહે છે કે નીચેની પ્રવૃત્તિ દર્શાવે છે કે દહન માટે પદાર્થને તેના જ્વલન બિંદુ સુધી પહોંચવું એકદમ જરૂરી છે। દહન કરવું છે, દહન ચાલુ કરાવવું છે, તો ભાઈ ફાઇનલ વખત કહું છું કે ભાઈ જ્વલન બિંદુ સુધી તાપમાન પહોંચવું જરૂરી છે। ચલો હજુ આગળ વધીએ તો એક પ્રવૃત્તિ કરવાની આવે છે, પ્રવૃત્તિ 6.4 ભાઈ। એમાં તમને પહેલાં તો ચેતવણી કહે છે ભાઈ, સાવધાની શું રાખશો કે ભાઈ સળગતી મીણબત્તી સાથે સંભારપૂર્વક કામ કરશો, આપણે જો નાના કહેવાઈએ બરાબર ને, કોઈપણ આગ લાગેલી વસ્તુ હોય, જ્વલનશીલ વસ્તુ હોય તો ભાઈ એની સાથે કામ કરતાં પહેલાં થોડું આપણે સાવચેતી રાખવાની। જોઈએ પ્રવૃત્તિ શું આવે છે ભાઈ, એક કાગળની શીટને વાળીને તેના બે પેપર કપ બનાવો, આ રીતે તમે આકૃતિમાં જોઈ શકતા છો કે આ રીતના પેપર કપ બનાવવાના છે। એકમાં લગભગ તમારે 50 ml પાણી ઉમેરવાનું છે એક કપમાં, ખાલી જો તમે વિદ્યાર્થી મિત્રો ચેક કરો આ જે કપ છે ને એમાં જ પાણી ઉમેરેલું છે, આ કપમાં પાણી નથી। હવે શું કરો, બંને કપને અલગ અલગ મીણબત્તી વડે ગરમ કરવાનો છે, અવલોકન કરવાનું છે ભાઈ। હજુ તમને કંઈ ખાસ સાંભળજો, આ જે છે ને પેપરનો કપ, કપની અંદર પાણી ભરેલું છે, બરાબર છે। હવે આ કપને તમે મીણબત્તીની જ્યોત પાસે લઈ જશો તો ભાઈ તમને ખાસ નવાઈ લાગશે કે આ કાગળનો કપ સળગી નહીં ઉઠે। તમને એમ થાય કે સર કાગળ છે ને મીણબત્તી પાસે લઈ જાઓ ને સળગી ઉઠશે, પણ આ કિસ્સામાં નહીં સળગે। એનું કારણ છે કે ભાઈ આ કપની અંદર પાણી ભરેલું છે, બરાબર છે। આ મીણબત્તીની મદદથી એની જે આ જ્યોત છે, એની જે ગરમી છે ખરી, એ બધી જ ગરમી પહેલાં તો કાગળના કપને મળે, અને થશે શું કે કાગળના કપમાં પાણી ભરેલું છે એટલે કાગળના કપની આ બધી જ ગરમી પાણી જે છે તે શોષી લેશે, પાણી જે છે આ ગરમીનો ઉપયોગ પોતાને ગરમ કરવામાં યુઝ કરશે। ધીમે ધીમે પાણી ગરમ થશે, ગરમ થશે, ગરમ થશે, ગરમ થશે। પાણીનું તમને ખ્યાલ છે કે મહત્તમ જે ઉત્કલન બિંદુ કહેવાય તે 100 °C છે, પાણી 100 °C થી વધારે ગરમ નહીં થાય, કારણ કે 100 °C તાપમાન પાણીનું થઈ ગયા પછી પણ જો આપણે એને ગરમી આપવાનું ચાલુ રાખીશું તો આ પાણીમાંથી વરાળ બનીને એ ઉડવા લાગશે, પણ તાપમાન 100 થી તો નહીં વધે। તો વિદ્યાર્થી મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો કે પાણીનું ઉત્કલન બિંદુ 100 °C છે, એટલે પાણી આ કપનું, પેપર કપનું તાપમાન 100 °C કરતાં વધવા જ નહીં દે। જ્યારે પેપરને જો સળગવું છે, આ કાગળને સળગવું હોય ને તો એનું ઉત્કલન બિંદુ, એનું જ્વલન બિંદુ કહીએ કે ઉત્કલન બિંદુ, જ્વલન બિંદુ કહીએ તો એ 100 °C કરતાં વધારે છે। હવે નીચેની પેલી જે મીણબત્તી જે ગરમી આપી રહી છે એનો ઉપયોગ તો આ પાણી જ કરી રહ્યું છે, અને પાણી તાપમાન 100 કરતાં વધવા જ નહીં દે। કાગળનું ઉત્કલન બિંદુ, કાગળનું જ્વલન બિંદુ 100 °C કરતાં વધારે, માનો કે 110 છે, તો તાપમાન 100 કરતાં અહીંયા ઉપર જતું જ નથી, તાપમાન 110 થાય તો કાગળ સળગશે,
બરાબર છે, એટલે તમને નવાઈ લાગશે કે તમે આ રીતે જો કાગળના કપમાં પાણી ભરીને મૂકશો ને તો તમારું પાણી ગરમ થશે, પણ કાગળનો કપ ક્યારેય ન સળગે. જ્યારે આ કપમાં પાણી ભરવામાં આવેલું નથી એટલે જેટલી આ ગરમી મીણબત્તીની જોરની સીધી કોને મળશે, કાગળના કપને. બરાબર છે, તાપમાન ફટાફટ ફટાફટ 100 સેલ્સિયસ કરતાં પણ વધી જશે એટલે આ જગ્યા પર તમારા હાથમાં રહેલો કાગળ સળગી ઉઠશે. બોલો ખ્યાલ આવે છે? એટલે આ પ્રવૃત્તિ પરથી પાછું એક વખત આ લોકો આપણને સમજાવવાની કોશિશ કરે છે કે કોઈ પણ પદાર્થ જ્યાં સુધી તેના જ્વલન બિંદુ જેટલા તાપમાને નહીં પહોંચે તાપમાન, ત્યાં સુધી એ સળગવાની શરૂઆત કરતો નથી. બરાબર છે, ચલો એટલે આ પ્રવૃત્તિ મેં સમજાવી છે એટલે મારે હવે આગળ વાંચવાની જરૂર નથી. બરાબર છે, એમ છતાં જરા જોઈ લઈએ શું કહે છે. તો જો કે ભાઈ કાગળના ખાલી કપનું શું થશે, તો કંઈ ગરમ થઈને સળગી ઉઠશે, પણ શું કહે છે કે પાણી ભરેલા કાગળના કપનું શું થાય, તો સળગતું નથી. આગળ વધીએ, આ કપનું પાણી ગરમ થઈ જાય છે ભાઈ, હા પાણી તો ગરમ થવાનું તે તમને મેં કીધું. હજુ આગળ વધીએ, જો આપણે કપને ગરમ કરવાનું ચાલુ રાખીશું તો આપણે એમાં પાણીને ઉકાળી પણ શકીએ છીએ ભાઈ. વાત તો સાચી છે, તમને મેં કીધું કે તાપમાન 100 કરતાં વધુ નથી, પાણી ગરમ થશે ભાઈ આની અંદર, આરામથી ગરમ થશે. બરાબર છે, ચલો આગળ વધીએ. જો કોઈ જગ્યા પર આગ લાગેલી છે, તમે આ ફોટામાં જોઈ શકશો, ફાયર બ્રિગેડિયર આવેલો છે, જુઓ ફાયર જવાન આવેલો છે, આગ હોલવી રહ્યો છે. બરાબર છે, શું કહે છે, શું તમે આ ઘટનાને સમજાવી શકશો ભાઈ? આ આગ લાગવાની ઘટનાની વાત નથી કરતા હે ભાઈ, ઉપર આપણે જે પ્રવૃત્તિ કરી ને એ ઘટના કઈ રીતે બની સમજાવવાની છે કે પહેલામાં કાગળનો કપ કેમ નહીં સળગો ને પછી કેમ સળગો. તો તમને મેં એની વાત તો કરી દીધી છે, ફટાફટ હું વાંચું વાંચી જાઉં છું. જુઓ કે ભાઈ કાગળના કપને આપેલી ઉષ્મા એ ઉષ્મા વહન દ્વારા પાણીને મળે છે, કપમાંથી ડાયરેક્ટ ઉષ્મા પાણીને મળી ગઈ. પાણીની હાજરીમાં કાગળ તેનું જ્વલન બિંદુ પ્રાપ્ત કરતું નથી. કેવી રીતે તમને મેં સમજાવ્યું કે જ્વલન બિંદુ તાપમાન પહોંચવાનું જ નથી એટલે જ એનું દહન થતું નથી. બરાબર છે, એટલા લોકો ફરીથી કહે છે કે જે પદાર્થનું, ખાસ સાંભળજો, જે પદાર્થોનું જ્વલન બિંદુ નીચું હોય અને જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતા હોય એવા પદાર્થોને આપણે જ્વલનશીલ પદાર્થો કહીએ છીએ. જે પદાર્થનું તાપમાન એકદમ નીચું છે, જ્વલન બિંદુ એકદમ ઓછું છે, જરાક નાનું અમથું તાપમાન આપો તો પણ સળગી ઉઠે છે, તો ભાઈ આવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થ કહેવામાં આવે છે. ભાઈ જ્વલનશીલ પદાર્થમાં કોણ કોણ આવે જરા નામ જોઈ લો ફટાફટ, શું કહે છે? પેટ્રોલ, આલ્કોહોલ, પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે LPG, આ બધા જ્વલનશીલ પદાર્થોના ઉદાહરણ છે, ફટાફટ આગ પકડી લે એવા પદાર્થો છે. બરાબર ને, શું તમે થોડા અન્ય જ્વલનશીલ પદાર્થને યાદી તૈયાર કરી શકશો? હા તો કરી શકે ને ભાઈ, આમાં કેરોસીન આવે, આમાં ડીઝલ આવે. બરાબર ને, ચલો આપણે હજુ આગળ વધીશું. ભાઈ એમ કહે છે કે આપણે આગને કઈ રીતે નિયંત્રિત કરીએ છીએ, ભાઈ આગની ઉપર કાબુ મેળવવો હોય તો કઈ રીતે આપણે કાબુ મેળવી શકીએ આગની ઉપર? એક ફોટો તો તમે અહીંયા જોઈ જ શકશો. બરાબર ને, ફાયર જવાન અહીંયા આવીને ઉભેલો છે, જુઓ. કાબુ કરવાનો હોય, આગની ઉપર કાબુ કરવાનો હોય એટલે સૌથી પહેલું આપણા દિમાગમાં આવે કે એની પર પાણી છાંટી દેવું જોઈએ. બરાબર ને, પણ ભાઈ દરેક જગ્યા પર આગ લાગી હોય તમે દરેક જગ્યા પર પાણીનો છંટકાવ નહીં કરી શકો. હે, હા ખાસ સાંભળજો ભાઈ, આપણે આગને કઈ રીતે નિયંત્રિત કરી શકીએ છીએ? તો શું કહે છે કે ભાઈ તમે ચોક્કસપણે ઘર, દુકાનો કે કારખાનાઓમાં ફાટી નીકળતી આગ વિશે જોયું અથવા તો સાંભળ્યું હશે. જો તમે આવી કોઈ અકસ્માત જોયો હોય તો એનું ટૂંકું વર્ણન તમારી નોંધપોથીમાં કરવાનું છે. ભાઈ કોઈ જગ્યા પર આગ લાગી હોય એનું નોંધપોથીમાં વર્ણન કરવાનું છે કે ભાઈ કઈ રીતે આગ લાગી હતી, બરાબર છે, કેટલું નુકસાન થયું હતું, ફાયર બ્રિગેડના જવાનો ક્યારે આવ્યા હતા, કઈ રીતે આગ પર કાબુ મેળવ્યો. બરાબર છે, તમારા અનુભવને એમ કહે છે કે સાથીદારો સાથે પણ વાત કરવાની છે. ઓકે આગળ વધીએ, હમણાં કંઈ આપણે લખવાસવાનું નથી. આગળ વધીએ, શું કહે છે કે ભાઈ તમારા વિસ્તારની અગ્નિશામક સેવા એટલે કે આગ સમયે મદદ કરતી સંસ્થા જે છે એનો ફોન નંબર શોધી કાઢો. જો તમારા ઘરમાં કે અડોશ પડોશમાં પણ આગ ફાટી નીકળે તો સૌથી પહેલાં અગ્નિશામકને આપણે ફોન કરવો જરૂરી છે. બરાબર, આ મારા ઇમ્પોર્ટન્ટ નંબર કહેવાય, આપણે હાથ વગાર રાખવાના, નજીકના ફાયર સ્ટેશનના જે કોઈ નંબર હોય તો આપણા ઘરમાં બરાબર ને બધાને દેખાય રીતે મૂકી રાખવાનો, જેથી કરીને ક્યારેય પણ ઇમરજન્સીમાં કોઈને પણ જરૂર પડતો ફટાફટ ફોન કરીને આપણે એને બોલાવી શકીએ. તો પેલી જે પહેલી છે તે એમ કહે છે કે એ જરૂરી છે કે આપણા બધા જ અગ્નિશામક સેવાનો નંબર જાણતા હોઈએ. આપણે આપની આસપાસ જે કંઈ ફાયર સ્ટેશન હોય એના નંબર આપને ખબર હોવા જોઈએ. ભાઈ શું તમારા શહેર કે ગામમાં ફાયર બ્રિગેડ સ્ટેશન છે? તો ભાઈ હોય ને, કેટલા આપણું તો શહેરમાં રહીએ છીએ એટલે ભાઈ દરેકે દરેક એરિયામાં એક એક ફાયર સ્ટેશન હોય છે. બરાબર ને ભાઈ, જ્યારે ફાયર બ્રિગેડ આવે છે ત્યારે તે શું કરે છે?
तो भाई आगनी ऊपर पानी रहे रहे पानी ज्वलनशील पदार्थ ने ठंडो पाड़ी दे छे। पदार्थ सड़गी रह्यो छे, केम सड़गी रह्यो छे? कारण के तापमान एनु ज्वलन बिंदु करता ऊंचे चाल्यो गयो। तो आपने करवो शुं पड़शे? तापमान ज्वलन बिंदु करता नीचो लावो पड़शे, ठंडो पाड़वो पड़शे ने पदार्थ ने। ठंडो पाड़वो हो तो पानी नाखी दो भाई, बराबर ने? જેથી તેના તાપમાનને તેના જ્વલન બિંદુ કરતા નીચું લાવવામાં આવે છે, જે આગને ફેલાતી રોકે છે, બરાબર ને ભાઈ? પાણીની વરાળ પણ જ્વલનશીલ પદાર્થની આજુબાજુ ઘેરાય છે, પાણી નાખીએ તો પછી પાણી સળગતા પદાર્થ પર પડશે એટલે પાણીની વરાળ બની જાય। હવે વરાળ જે ખરી એ મારા પદાર્થને ઘેરી વળશે, ઘેરી વળશે એટલે ઓક્સિજન સાથેનો સંપર્ક તોડી નાખશે, કારણ કે ઓક્સિજન અને પદાર્થ બે જણા વચ્ચે તો વરાળ આવી ગઈ, ઓક્સિજનથી સંપર્ક તૂટી ગયો એટલે આગ તમારી ઓલવાઈ જાય। એટલે એ વસ્તુ અહીં લખેલી છે કે ભાઈ જે મારી વરાળ છે ને જ્વલનશીલ પદાર્થની આજુબાજુ ઘેરાઈ જશે, જે હવામાંથી મળતા ઓક્સિજનના પુરવઠાને કાપી નાખે છે, માટે આગ જે છે તે બુજાઈ જાય છે, બરાબર છે? હજુ આપણે આગળ વધીએ, શું કહે છે જુઓ કે ભાઈ તમે શીખ્યા કે આગ ઉત્પન્ન કરવા તે પાયાની ત્રણ જરૂરિયાતો હોય છે। આપણે શું શીખ્યા છે કે આગ લગાવવી હોય તો ત્રણ વસ્તુ જોઈએ। પહેલું તો આપણે જોઈએ ઓક્સિજન, ઓક્સિજન વગર પદાર્થ નહીં સળગે। બીજું તો આપણે જોઈએ કે ભાઈ જે મારે પદાર્થ સળગાવવાનો છે તે, મતલબ કે એને બળતણ કહેવાય, બળતણ ના હોય, હવે આપણે ઘરમાં ગેસનો બાટલો છે એમ માની લો, એક મહિનો ગેસનો બાટલો થયેલો પછી ગેસ પતી ગયો, હવે અંદર ગેસ પતી ગયો પછી તમે ચૂલામાં ગમે તેટલું લાઇટર મારો કંઈ દહન ચાલુ થવાનું નથી, એટલે આગ તમારે લગાવવી હોય, દહન ચાલુ કરવું હોય તો પહેલાં તો બળતણ જોઈએ, બીજું એ બળતણને ઓક્સિજન સતત મળતો રહેતો હોવો જોઈએ, અને ત્રીજું એનું જે તાપમાન જે છે પદાર્થનું તાપમાન એના જ્વલન બિંદુ સુધી પહોંચવું જોઈએ, બરાબર છે? તો આ ખાસ વસ્તુ છે, જો અહીંયા લખેલું છે કે તમે શીખ્યા કે આગ ઉત્પન્ન કરવા માટે પાયાની ત્રણ જરૂરિયાતો હોય છે, શું તમે તેને યાદી તૈયાર કરી શકશો? હા ભાઈ, પહેલું છે બળતણ, બીજું છે હવા એટલે કે ઓક્સિજનનો પુરવઠો, અને ત્રીજું છે ગરમી, ગરમી એટલે કે એનું તાપમાન તેના જ્વલન બિંદુ કરતાં પણ વધારવું જોઈએ, તો જ પદાર્થ સળગે નહીં તો નહીં સળગે। આ જરૂરિયાતોમાંથી કોઈ પણ એક કે વધારેને દૂર કરવાથી આગને નિયંત્રિત કરી શકાય છે। ત્રણમાંથી કોઈ એક વસ્તુ ડિલીટ કરી દો, ઓછી કરી દો, આ તો એક કરતાં વધારે વસ્તુ ઓછી કરી નાખો તો પછી દહન ચાલુ રહેતું નથી। આગને આપણે આ ત્રણમાંથી કોઈ એક વસ્તુથી છૂટી કરી દઈએ તો એ તમારું દહન ચાલુ રાખી શકતી નથી, બરાબર છે? હજુ આગળ વધીએ તો ભાઈ એમ કહે છે કે આપણે આગને નિયંત્રણમાં લેવી હોય તો શું કહે છે કે અગ્નિશામક જે ખરા, બરાબર ને, આગને હોલવવાના જે સાધનો છે ખરા, અગ્નિશામક જે છે ભાઈ એનું કાર્ય જે છે જે આગને હોલવવાનું કામ કરે છે, તો ત્રણમાંથી કોઈ એક વસ્તુ કરશે, કાં તો તમારો ઓક્સિજન દૂર કરી નાખશે, કાં તો તેને ઠંડો પાડી દેશે, બળતણ બંધ કરી દેશે। અગ્નિશામકનું કાર્ય એ હવાના પુરવઠાને બંધ કરવાનું અથવા તો બળતણનું તાપમાન નીચું લાવવાનું છે, કે બંને છે ભાઈ? એ બાબત પણ આપણે ખાસ નોંધવી જોઈએ કે મોટાભાગના કિસ્સામાં બળતણ દૂર કરી શકાતું નથી। ભાઈ સળગતી વસ્તુ બળતણ હોય તો કઈ રીતે દૂર થઈ શકે? કોઈ ઘરમાં આગ લાગી છે, લાકડા ફર્નિચરમાં આગ લાગેલી હોય તો ભાઈ બળતણને કઈ રીતે અલગ કરી શકે? ધારો કે એ લાકડું આપણે ખેંચીને ઘરની બહાર લાવી દઈએ તો પણ દહન તો ચાલુ જ રહેવાનું ને લાકડાનું, એટલે બળતણને આપણે આગથી અલગ કરી શકતા નથી ભાઈ, બરાબર છે? એ વસ્તુ એ સમજાય છે કે ભાઈ માની લો કે કોઈ ઇમારતને આગ લાગી છે તો આખીને આખી ઇમારત જ બળતણ કહેવાય ને, આખીને આખી ઇમારત કઈ રીતે આપણે અલગ કરી શકવાના હતા? એટલે આપણી પાસે બે ઓપ્શન બચે છે, કાં તો એનું તાપમાન નીચું મારી દો, કાં તો એને ઓક્સિજન આપતો બંધ કરી દેવાનો, ઓક્સિજન મળતો બંધ કરી દેવો જોઈએ, બરાબર ને? વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતનું જે અગ્નિશામક છે એ તમે આપણા ઘરોમાં કે થિયેટરોમાં કે શોપિંગ મોલ્સની અંદર તમે ખાસ જોયું હોય કરે છે, બરાબર છે? શું કહે છે જુઓ કે પાણી જે છે એ સૌથી સામાન્ય અગ્નિશામક છે। કોની વાત છે ભાઈ? પાણી જે છે ને સૌથી સામાન્ય અગ્નિશામક પદાર્થ છે। કોઈ પણ જગ્યા પર આગ લાગે એટલે પહેલું તો મેં તમને કીધું પાણી જ યાદ આવે, કોઈ જો ઓફિસોમાં પણ અગ્નિશામક લગાવેલા તેમ છતાં પણ, પણ કાગળ કે લાકડા જેવા પદાર્થો હોય ત્યારે જ પાણી ઉપયોગમાં આવે છે। કોઈ જગ્યા પર વિદ્યુતથી આગ લાગેલી હોય, તમે કોઈ તો જોયું કે કોઈની મીટર પેટી ફાટી હોય, કોઈ જગ્યા પર શોર્ટ સર્કિટ વાયરમાં થતું હોય ને તમે ત્યાં પાણી નાખ્યો હોય કોઈએ આગ બુજાવવા, તમે કહેશો કે ના એવું તો પોસિબલ જ નથી। સાચી વાત છે, પોસિબલ નથી, કારણ કે ભાઈ વિદ્યુતથી આગ લાગે પાણી નાખશો તો ભાઈ તો પછી પાણી તો કરંટ ફેલાવે, પાણી તો વિદ્યુતનું વહન કરે તો સીધો ઝટકો આપણે લાગે, અગર આપણે પાણી છાંટીશું તો ભાઈ વિદ્યુતનો સૌથી મોટો ઝટકો આપણને જ લાગશે, જે પાણી છાંટશે વિદ્યુતથી લાગેલી આગમાં એ વ્યક્તિ મરી જવાય, શોક લાગી શકે ભાઈ એને, બરાબર ને? તો ભાઈ વિદ્યુતના સાધનોમાં આગ લાગી હોય તો પાણી વિદ્યુતનું વહન કરે છે અને આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહેલાને નુકસાન પહોંચાડી શકે એમ છે ભાઈ।
એટલે તમે ખાસ યાદ રાખજો ભાઈ કે પેટ્રોલ અને તેલથી લાગેલી આગ માટે કોઈ દિવસ પણ પાણી યોગ્ય નથી. તમને યાદ હશે કે પાણી જે છે ને એ પણ તેલ કરતાં ભારે. પેટ્રોલ વિચારો ને, પાણી અને પેટ્રોલ બે જણું મિક્સ કરીએ તો કોઈ દિવસ મિક્સ નહીં થાય. પેટ્રોલ હલકું છે એટલે ઉપર એક બાટલો લેવાનો, એમાં પાણી અને પેટ્રોલ મિક્સ કરી દો. પેટ્રોલ હલકું છે એટલે હંમેશા ઉપર તરફ રહેશે. પેટ્રોલથી આગ લાગે છે, તમે પાણી છાંટશો ને ભાઈ તો પેટ્રોલનો ઓક્સિજનથી સંપર્ક તૂટે જ નહીં, કારણ કે પાણી જેવું નાખીશું તો પાણી નીચે આવશે, પેટ્રોલ ઉપરનું ઉપર જ રહેવાનું. ઓક્સિજનથી સંપર્ક તૂટે જ નહીં, આગ ઓલવાય જ નહીં, ઉલટા નહીં ફેલાય, કારણ કે જેવું પાણી છાંટીશો ને તો બધું પાણી ફેલાતું બહાર આવશે. પાણી જેટલું ફેલાશે એટલે પાણીની સાથે પેટ્રોલ પણ ફેલાઈ જવાનું, તો આગ ઓલવાની જગ્યા પર ફેલાતી જશે. એટલે યાદ રાખજો કે કોઈ જગ્યા પેટ્રોલ કે તેલથી આગ લાગેલી હોય ત્યાં પણ તમે પાણી યુઝ નહીં કરી શકો એને ઓલવવા માટે. ભાઈ તો તમારે શું યુઝ કરી શકાય, તો તમે આ બાટલો જોઈ શકતા હશો બરાબર ને ભાઈ. વિદ્યુતના સાધનો તથા પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થોથી લાગેલી આગ માટે કાર્બન ડાયોક્સાઇડ એ ઉત્તમ અગ્નિશામક છે. એની પર કાર્બન ડાયોક્સાઇડ વાયુ છાંટી દેવાનો, ધુમાડો કરી નાખવાનો. કાર્બન ડાયોક્સાઇડના વાયુ તમે છાંકશો એની ઉપર એટલે ઓક્સિજનથી સંપર્ક તૂટી જાય. કાર્બન ડાયોક્સાઇડ જે છે તો શું કહે છે કે ઓક્સિજન કરતાં CO2 ભારે હોવાથી આગને ધાબળાની માફક લપતી લે છે. કોઈ જગ્યા પર આગ લાગેલી હોય, જ્વાળા ફૂટી નીકળતી હોય, CO2 છાંટી દેવાનો એની ઉપર. CO2 ભારે હોય એટલે શું થશે, જ્યોતની આસપાસ ફેલાઈ જશે, ઓક્સિજનથી સંપર્ક તોડી નાખશે એટલે આગ તમારી ફટાફટ ઓલવાઈ જાય. બળતણ અને ઓક્સિજન વચ્ચે સંપર્ક કપાઈ જતાં આગ નિયંત્રણમાં આવે છે બરાબર છે. CO2નો વધુ એક ફાયદો હોય છે કે મોટા ભાગે વિદ્યુતના સાધનોને નુકસાન પહોંચાડતો નથી. કોઈ જગ્યા પર વીજળીથી પણ આગ લાગેલી હોય તો તમે એને આરામથી યુઝ કરી શકશો ભાઈ. CO2નો પુરવઠો ક્યાંથી મળે છે ભાઈ, બાટલામાં ભરવો પડે આપણે ભાઈ, ક્યાંથી મળે છે? ઊંચા દબાણે પેલા સિલિન્ડરમાં મેં તમને બતાવ્યો ને, લાલ કલરનો બાટલામાં સ્ટોર કરવો પડે ભાઈ. ભાઈ એને ઊંચા દબાણે નળાકાર પ્રવાહી સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે છે, જે રીતે LPGમાં ગેસ ભરવામાં આવે તે રીતે ભરી દેવાનું. જ્યારે તેને નળાકારમાંથી છોડવામાં આવે ત્યારે CO2 કદમાં ખૂબ જ વિસ્તરે છે. વાયુ છે એટલે શું, આગની આસપાસ મસ્ત ફેલાઈ જશે, ઠંડો થઈ જાય. એટલે તે આગની આજુબાજુ ખાલી ધાબળારૂપે આવરણ જ નથી બનાવતો, પરંતુ બળતણના તાપમાનને એકદમ નીચું લાવી દે છે. આપણે વાંચો કોઈ જગ્યાએ મીણબત્તી, કોઈની હેપી બર્થડે હોય, મીણબત્તી બોલાવો તો ફૂંક મારીએ, આપણે ફૂંક મારી CO2 વાયુ બહાર નીકળે, આગની આસપાસ ફેલાઈ જાય, તરત જ મીણબત્તી હોલવાઈ જાય. એટલે જ કહેવામાં આવે છે કે ભાઈ એ અદ્ભુત અગ્નિશામક છે CO2. હજુ આગળ વધીએ. CO2 મેળવવાનો બીજો રસ્તો છે કે સોડિયમ બાયકાર્બોનેટ તમારે ફેક્ટરીમાં બનાવવો હોય CO2, તમારે આ રાસાયણિક પ્રક્રિયા કરવાની. સોડિયમ બાયકાર્બોનેટ લેવાનો એટલે કે બેકિંગ સોડા લેવાનો, એને પોટેશિયમ બાયકાર્બોનેટ જેવા રસાયણના સૂકા પાવડર પર પુષ્કળ પ્રમાણમાં છોડવાનો. બે વસ્તુને ભેગી કરીને આગ લાગે ત્યાં એકદમ મિક્સ કરીને છોડી દેવાનો, તો આગની નજીક આ રસાયણો ભેગા થઈને રાસાયણિક પ્રક્રિયા કરીને CO2 વાયુ બનાવી દે છે. સોડિયમ બાયકાર્બોનેટ કે તમારે પોટેશિયમ બાયકાર્બોનેટ જેવા રસાયણનો સૂકો પાવડર લેવાનો, પુષ્કળ પ્રમાણમાં આગની નજીક એ પાવડર છોડી દેવાનો. પાવડર છોડશો એટલે આગની સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડનો વાયુ ઉત્પન્ન કરશે, જે તમારી જ્યોતની નજીક ને નજીક રહેશે, ઓક્સિજનથી સંપર્ક તોડશે અને તરત જ તમારી આગ ઓલવી નાખશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં આટલું જોવાના છીએ. નેક્સ્ટ જે છે દહનના પ્રકારો તે આપણે આવતા વિડીયોમાં જોઈશું.